તમારે ચોક્કસ કરવી પડે અને આ જે બાબતો જે છે એ સમજવી પડે અને આને મૂળમાં જેને કરવું પડે. હવે મેઈન પોઈન્ટ મેન એ છે કે આપણે ફાસ્ટ ટ્રેક ની વાત કરી રહ્યા છે. પહેલો વાત, અગર આ 2000 કેસો છે જ્યારે સુલીપર એટલે હેંગ ટુ ડેથ વાળા કેસ છે તો એને ફાસ્ટ ટ્રેક માં જવા જોઈએ. આપણે એવું નહીં કે પેલો ચોરી થઈ યા પેલા જમીન ના, તમે આ બધી જમીન ચોરી આ બધું મિક્સ ના કરો. મારે માને આઈ એમ ટોટલી અગ્રી કે ભાઈ જમીન ચોરી એ બધાના કેસીસ 250-500 હોય એમાં કોઈ પોઈન્ટ નથી. ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે તો કરી છે કે આ બહેનોના જે રેપ રિલેટેડ કેસીસ છે, આવું શું કે ગંભીરિયસ પેલું આવા દુષ્કર્મ રિલેટેડ કેસીસ છે, આપણે એના માટે માંગ અત્યારે કરી રહ્યા છીએ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મને હજી યાદ છે ત્રિપલ તલાક વખતે જ્યુડિશિયરીએ સંસદને સંસદ કે એસેમ્બલીને લોકસભામાં કીધું હતું કે ભાઈ તમારે આનો લો બનાવો. જ્યુડિશિયરીએ કીધું હતું અને પછી લો બન્યો. એટલે આ જ્યુડિશિયરી તમે બહુ સારું વાહ તમારે સાઇડ લેવી જોઈએ પણ બેન બેન સત્યની સાઇડ લો. એઝ અ ડોન્ટ પ્રોટેક્ટ યોર પ્રોફેશન. તમે પહેલા એક નારી છો એક સ્ત્રી છો એટલે સત્યની સાઇડ એ છે. યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર પ્રોફેશન બટ પહેલા આપણે બેન છીએ. આપણે બેન છીએ આપણું અસ્તિત્વ છે તો જ આપણે જિંદગીમાં આગળ જઈશું. તો આપણે બધા જઈ હો. હવે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે જ્યુડિશિયરી કેન ઇઝીલી ટેલ ધ સાંસદ કે શું કહેવાય કે તમે પ્લીઝ આનો લો બનાવો અને ટાઈમ લાઈન મૂકો. એ તો જ્યુડિશિયરી કહી જ શકે છે ને. એક્ઝામ્પલ આપું છું, મને આનો આખું નથી ખબર પણ જ્યુડિશિયરી પોતે બી સંશોધન કરીને કરી શકે છે. પણ તમે કહેશો તો તમારી રીતે વિચારું તો બી આ પોઈન્ટ સાચો છે. ત્રીજો પોઈન્ટ કે ભાઈ શું કહેવાય પેલો સ્ટેનો નથી ને પેનો નથી. અરે બાપા એઝ અ સિટીઝન મારે સી લેવા દેવા. અમે અમારા ટેક્સ ભરીએ છીએ પહેલાથી ગઈ રહી છું ભાઈ. મારે પાસે માંગો એવા ટેક્સ ઉપર સેસ બી આવે છે તો બધું. હવે જ્યુડિશિયરી ટેક્સ મૂકો છે બી મૂકી દો તમે પણ ચાલું કંઈક કરો તો ખરા. કારણ કે આમાં તો પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે ના ના બિચારા રે બિચારા છે. તો સાહેબ મને હજી બી યાદ છે કે જ્યુડિશિયરીમાં જે જજના લિસ્ટ આવે છે એ ગવર્નમેન્ટ પાસે જાય છે, મહિના બે પાંચ મહિના ત્યાં પડે, પાછા અહીં આવે, પાછા રમાય. આ કોઈ તમાશો છે? સી અમને ખબર પડે છે, એઝ અ સિટીઝન અમારામાં બુદ્ધિ છે, અમને ખબર પડે છે કે આ તમાશા થઈ રહ્યા છે. જ્યુડિશિયર ગવર્નમેન્ટ પોલિટિશિયન બધા રમી રહ્યા છે અને પછી સહન કોને થવું છે? તમારે મારે જે ભરપેટ ટેક્સ ભરે છે અને ફાઇન બી ભરપેટ ભરે છે. જી મીનાજી એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે કારણ